હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં જે આપણે કન્ડક્ટર ભરતી માટે જે જૂના પેપર લેવાના તેની અંદર જે છ ઓગસ્ટ બે હજાર સત્તર એટલે કે જે બપોરના બપોરની પાળીમાં જે પેપર લેવાનું હતું તેનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરીશું તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાના આગ્રહ રાખજો પહેલો પ્રશ્ન કે તમને અહીં શ્રેણી પૂછવામાં આવી છે જેની અંદર છત્રીસ ચોત્રીસ અઠ્ઠાવીસ ચોવીસ ખલજીયા તો આગળ શું સંખ્યા આવી જોઈએ એટલે કે તમને અહીં એક શ્રેણી પૂછવામાં આવી છે અને જેની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે તેનો જવાબ એ બાવીસ આવે છે બાદ બીજો પ્રશ્ન પી અને ક્યુની સરેરાશ માસિક આવક પચાસ અને ક્યુ અને આરની સરેરાશ માસિક સરેરાશ માસિક આવક છ હજાર બસો પચાસ અને પી અને આરની સરેરાશ માસિક આવક એ પાંચ હજાર બસો છે

સસો મીટરની લાંબી ગલી પાર કરે તો તેની અંદર તેની કેટલાક સફરજન હતા અને તેમનામાંથી ચાલીસ ટકા સફરજન વેચે છે અને હજુ પણ ચારસો ને વીસ સફરજન છે તો અસલમાં તેની પાસે કેટલા સફરજન છે એટલે કે કોઈ વેપારી છે તેની પાસે જેમ કે સોટ

એ ઓપ્શન સી એટલે કે ચૌદ હજાર છસો ને એક એકતાલીસ રૂપિયા એ ચાર વર્ષના અંતે સક્રથી વ્યાજ થાય છે માટે અહીં ઓપ્શન સી એ સાચો પડે છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે બસો ને પચાસ રૂપિયામાં ખરીદેલી વસ્તુ પર દસ ટકા નફો મેળવવામાં તેને કેટલામાં વેચવી પડે એટલે કે બસો પચાસ રૂપિયામાં કોઈ ખરીદેલી વસ્તુ હોય તો તેને જો તેની પર દસ ટકા નફો મેળવો હોય તો તેને કેટલા રૂપિયામાં વેચવું પડે તો કે છઠા પ્રશ્ન તમારો ગુસ્સા કયા ગુણોત્તરમાં થાય એટલે કે તમને અહીં લસા અને ગુસ્સા જે ગોતો તેને ગુણોત્તરમાં તમને ફેરવતા આવવું જોઈએ અને અહીં સાતમા પ્રશ્ન ની અંદર તમારો જોબ એ ઓપ્શન સી એટલે કે છ જેમ એક એ ગુસ્સા અને લસાનો ગુણોત્તર થાય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન કે જો એક વર્તુળનો પરી એ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એટલે કે તમને અહીં પરિમિતિ જે ઘન અને ઘનમૂળ પછી વર્તુળના જે દાખલા હોય તેની અંદર તમને અહીં વર્તુળનો સૂત્રનો ઉપયોગ કરીને આનો દાખલો મેળવવાનો હોય છે અને આઠમા પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે ત્રણસો ને પોઈન્ટ પાંચ જવાબ આવશે ત્યારબાદ નવમો પ્રશ્ન કે માતા પિતાને છ પુત્રો છે અને દરેક પુત્રીને એક બહેન હોય તો આ પરિવારના કેટલા સદસ્ય થાય એટલે કે તમને આ એક સામાન્ય રીતે રિઝનિંગનો પ્રશ્ન છે અને નવમો પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન સી એટલે કે નવ તેનો જવાબ બને છે અને ત્યારબાદ દસમો પ્રશ્ન દસમો પ્રશ્ન કે ગણિત વિષયમાં અઠવીસ વિદ્યાર્થીઓએ મેળવેલ માર્ક્સની સરેરાશ એ પચાસ છે અને તેમાંથી આઠ આઠ વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય છે તો બાકીના વિદ્યાર્થીઓ મેળવે વૃદ્ધિ થાય છે તો શાળા છોડીને જનાર વિદ્યાર્થીઓના પ્રાપ્ત છે એટલે કે આની અંદર તમને દાખલો પૂછવામાં આવે છે અને દસમા પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન ડી એટલે કે સાડત્રીસ પોઈન્ટ પાંચ જવાબ તેનો બનશે અને ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કે હવે આપણે અંગ્રેજીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને જેની અંદર અગિયારમો પ્રશ્ન કે ટોમ ખાલી જગ્યા અને અને તમને અહીં ક્રિયાપદ એ રેડ રેડ ક્રિયાપદ આપ્યું છે અ ન્યૂઝપેપર ના હો તો કે અહીં જે ખાલી જગ્યા છે તેને તો પૂરી કરવાની છે તો 11 માં પ્રશ્ન અંદર તમારો જવાબ એ ઓપ્શન બી સાચો પડશે એટલે કે ઇઝ રીડિંગ એ તેનો જવાબ બને છે કેમ કે અહીં છેલ્લે અહીં નામ નામ જે કીવર્ડ આવ્યો તે ચાલુ ભવિષ્યકાળ ચાલુ વર્તમાન કાળ હોય તો કે તેની અંદર ઇઝ રીડિંગ તે વપરાય છે ત્યારબાદ બારમો પ્રશ્ન તો કે ઇઝ સી ખાલજીયા થ્રી મેન આઉટ સાઇડ તો કે અહીં તમને આર્ટિકલ પૂછવામાં છે અને આની અંદર બારમા પ્રશ્નની અંદર તમારો જોબ એ ઓપ્શન ડી એટલે કે એની અંદર એક પણ તમે આર્ટિકલ મૂકી શકતા નથી ત્યારબાદ તેરમો પ્રશ્ન તો કે ડીડ ઇટ કોસ્ટ ખાલજીયા ટુ બાય સચ અ કાર અને છેલ્લા પ્રશ્નાર્શી એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ડિટરમિનર એટલે કે તમને અહીં જે ચોક્કસ શબ્દ હોય તે તમારે મૂકવાનો છે ને તેરમા પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે મચ્ચ તેનો જવાબ આવશે ત્યારબાદ ચૌદમાં પ્રશ્ન કે ધીઝ ઇઝ ધ ખાલી જીજા બુક આઈ હેવ એવર રીડ અને અહીં તમને કરેક્ટ એડજેક્ટિવ મૂકવાનું છે તો કે ચૌદમા પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એ તે અહીં એકજેક્ટિવ બને છે માટે

અલકે અહીં તમને જે પહેલી ખાલી જગ્યા છે તેની અંદર તમારે ઓન મૂકવાનું છે અને જે બીજી ખાલી જગ્યા છે તેની અંદર તમારે ઇન મૂકવાનું છે માટે અહીં ઓપ્શન એ હાચો પડે છે અને જ્યારે જો અહીં બીજી ખાલી જગ્યા તો કે તેની અંદર પહેલે એ આયું છે માટે તે ખોટી જ ખાલી જગ્યા બનશે ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે સી હેડ અનપ્લેસમેન્ટ એક્સપિરિયન્સ ખાલી જગ્યા સી વોઝ ઇન ધ થાઇલેન્ડ તો કે 16માં પ્રશ્ન ની અંદર તમારો જોબ એ વિલ એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ છે ત્યારબાદ સત્તર મો પ્રશ્ન હતો કે આઉચ ધેટ હટ અને અહીં તમને ઇન્ટરજેક્શન તમારે મૂકવાનું છે એટલે કે ઉદ્ગાર વાચક જે શબ્દ હોય તે તમારે અહીં મૂકવાનું છે તો તમને અહીં તે પૂછવા માં છે એટલે કે આમાંથી કયો ઉદ્ગાર વાચક શબ્દ છે તો કે સત્તર મા અંદર અહીં જે ઓપ્શન એ એટલે કે આઉચ જે શબ્દ છે તે ઉદ્ગાર વાચક શબ્દ છે અને ત્યારબાદ અઢાર મો પ્રશ્ન તો કે પીટર સેડ આઈ માય બ્રેરીંગ સમ સમવન વિથ મી ટુ ધ પાર્ટી અને અહીં તમને રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય તમારે બનાવવું છે તો કે 18મો પ્રશ્ન ની અંદર તમારો જવાબ એ ઓપ્શન એ એટલે કે પીટર સેડ હી માઈટ બ્રિંગ સમવન વિથ હિમ ટુ ધ પાર્ટી એટલે કે ઓપ્શન એ અહીં સાચો પડે છે અને ત્યાર બાદ 19મો પ્રશ્ન તો કે ફેરારી ઇઝ ધ ફરારી ઇઝ ધ કાર ખલીજા આઈ લાઈક અને અહીં તમને જે રિલેટિવ ક્લોઝનું તમારે અહીં ખાલી જગ્યા પૂરવાની છે તો કે ઓગણીસમા પ્રશ્નની અંદર તમારો જોબ એ ધેટ આવે છે અને ત્યારબાદ વીસમા પ્રશ્ન તો કે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ રાઇટ વર્ડ ઓર્ડર એટલે કે અહીં તમારે જે વાક્ય ની અંદર જે સાચા ક્રમમાં જે વાંક્ય ગોઠવાનું હોય તે તમારે અહીં પસંદ કરવાનું છે અને પ્રશ્ન ની અંદર તમારો જોબ એ ઓપ્શન બી એટલે કે ટોમ ઇન્વાઇટેડ અ લોટ ઓફ ધ પીપલ એટલે કે અહીં ઓપ્શન બી સાચો પડશે એકવીસમો પ્રશ્ન કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવશે તો કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ એટલે કે ઓપ્શન ડી અહીં બને છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન સામાન્ય રીતે કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ થાય છે તો કોઈ અહીં ફ્લે ઓપ્શન સી એટલે કે એ અને બી બંને પ્રકારના કમ્પ્યુટર જાય એ બજારની અંદર ઉપલબ્ધ બને છે અને ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન તો કે સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે એટલે કે તમને અહીં કમ્પ્યુટરની અંદર જે શોર્ટકટ કી આવે તો કે તેની અંદરથી સવાલ પૂછવામાં છે અને તેવીસમાં પ્રશ્નની અંદર અહીં હેલ્પ માટેની શોર્ટકટ કી પૂછવામાં આવે છે અને જે એફ વન એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે ત્યારબાદ ચોવીસમાં પ્રશ્ન તો કે એમએસ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કી ઉપયોગ થાય છે તો કે જો તમે એમએસ વર્ડની અંદર જો તમારે સ્પેલિંગ અને ગ્રામરની જો ચકાસણી કરી હોય તો તેની માટેની શોર્ટકટ કહેશે એફ સેવન એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે અને ત્યારબાદ પચીસ નો પાવર પોઈન્ટમાં બનાવેલું ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે તો કે જો તમે પાવર પોઈન્ટની અંદર જો પ્રેઝન્ટે પ્રેઝન્ટેશન બનાવ્યું હોય તો તેનું સ્લાઇડ જો જોવા માટે તેની માટેની શોર્ટકટ કી છે ઓપ્શન એફ ફાઈ એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન તો કે જીબીનું પૂરું નામ શું છે એટલે કે જીબી તો કે તેનું પૂરું નામ એ બાઇટ છે એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે ત્યારબાદ સત્યમો પ્રશ્ન તો કમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા માટે તેમાં મોટા ભાગ લેતા દરેક કમ્પ્યુટરમાં કયું હાર્ડવેર વપરાય છે એટલે કે જો તમે કમ્પ્યુટર વાપરતા હોય અને તેની અંદર જો તમારે નેટવર્ક વાપરવું હોય તો નીચેનામાંથી કયું ડિવાઇસ છે તે તમારી પાસે હોવું પડે તો કે તેની માટેનો જવાબ છે ઓપ્શન એ એટલે કે એ એનઆઈસી એટલે કે નેટવર્ક ઇન્ટરપ્રેસ કાર્ડ એ તમારી પાસે જો હોય તો તમે નેટવર્ક ઉપયોગ કરી શકો અને જો તમે સીપીયુ ની અંદર ઘણી વખત જોયું હોય તો ઘણીવાર બધા એ ડોંગલ છેડાવતા હોય તો કે ડોંગલ એ એનઆઈસીનું જ ઉદાહરણ છે ત્યારબાદ તો કે વર્લ્ડ વાઈડ વેબને ટૂંકમાં શું કહે છે તો કે વર્લ્ડ વાઈડ વેબને એ ડબલ્યુ 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 એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ ઓગણત્રીસમો પછી તો કે નીચેના પૈકી ખાલી સર્ચ એન્જિન દ્વારા વેબ પેજને અસરકારક રીતે શોધવાનું કાર્ય સરળ બને છે તો કે તેની માટેનો જોબ છે ઓપ્શન ડી એટલે કે મેટા ટેક દ્વારા સર્ચ એન્જિન દ્વારા વેબ પેજને અસરકારક રીતે શોધવાનું કાર્ય સરળ બને છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કે અહીં તમને એક કોડિંગનો એક સંકેત આપવામાં આવ્યો છે અને તો કોડિંગ ખાલી જે યાદી દર્શાવે છે તો કે અહીં જે યાદી દર્શાવે તો કે તેની માટેનો જોબ છે ઓપ્શન બી એટલે કે દસ અગિયાર બાર તે તેનો જોબ દર્શાવે છે ત્યારબાદ એકત્રીસમાં પ્રશ્ન તો કે વર્કબુક નો મુખ્ય હેતુ ખાસીયાનું સારી રીતે સંચાલન કરવાનો છે તો કે એકત્રીસમાં પેશન્ટની અંદર તમારો જોબ એ સંખ્યાબંધ એટલે કે સંખ્યાબંધ સ્પ્રેડશીટ હોય તો કે તેનું સંચાલન કરવાનો છે માટે અહીં ઓપ્શન સી જોબ બને છે ત્યારબાદ બત્રીસમ પ્રશ્ન તો કે નીચે પૈકી ખાસીયા સૌથી વધુ ઉપરાતું સુવાય દસ્તાવેજનું વિશ્વવ્યાપી એડોબ ફાઇલનું અનુલંબન છે તો કે બત્રીસ પ્રશ્નની અંદર તમારો જવાબ આવે છે પીડીએફ એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે તેત્રીસ વિધેયક ની શરૂઆતમાં કયું છે શરૂઆત નીચેના માંથી કયા વિકલ્પો સાથે થાય છે તો કે તેની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન એ એટલે કે બરાબરના ચિહ્નથી વિધેયક ની શરૂઆત થાય છે અને ત્યારબાદ ચોત્રીસ કે ચોત્રીસમો પ્રશ્ન તો કે સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતી કાર્ય રીતિને ખલજીય કહે છે તો કે તેને ફ્લો ચાર્ટ કહે છે અને જો ફ્લો ચાર્ટને જે લાઈન ટુ લાઈન દર્શાવવામાં આવે તો કે તેને અલ્ગોરિધમ કહે છે માટે તમારે તે બંનેને ખાસ રીતે યાદ રાખવું અને તે બંને વિશે કન્ફ્યુઝન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન તો કે એન ધારા ધોરણો ખર્ચ પૂરે વ્યાખિત શબ્દોને સમર્થન આપે છે તો કે પાંત્રીસમાં પ્રશ્નની અંદર તમારો ઓપ્શન સી એટલે કે બત્રીસ તેની અંદર આવશે ત્યારબાદ છત્રીસમા પ્રશ્ન તો કે આઈએનટી એ બરાબર છ પછી આઈએનટી બી બરાબર પાંચ અને સી બરાબર એ પ્લસ બી નો જૉબ શું આવે એટલે કે તમને અહીં કમ્પ્યુટરની અંદર જો તમે સૂત્રો વાપર્યા હોય તો તેની અંદરથી તમને પૂછવામાં આવશે અને છત્રીસમા પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે દસ તેનો તો તેનો જવાબ આવશે ત્યારબાદ સાડત્રીસમા પ્રશ્ન તો કે સ્કેન સ્કેન ઓફ ખાલી સ્કેન ઓફ કાઉન્સ વિધાનમાં ખાલી જગ્યા પૂર્ણાંક પ્રકારનો ડેટા દર્શાવે છે તો કે તેની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે ટકા ડી એ તેનો પૂર્ણાંક ડેટાનો પ્રકાર દર્શાવશે ત્યારબાદ આડત્રીસ માં પ્રશ્ન હતો કે નિયંત્રણના સરતી સ્થળાંતર માટે ખાલી જગ્યા એ સક્ષમ નિર્ણય કરતા વિધાન છે તો કે તેની અંદર આડત્રીસ ના પ્રશ્નની અંદર તમારો જવાબ ઓપ્શન બી એટલે કે ઈફ તેનો જવાબ આવશે ત્યારબાદ ઓગણચાલીસ નો પ્રશ્ન હતો કે સી ભાષામાં ખાલી જગ્યા પ્રકારના લોપ નિયંત્રણનો વિધાનો ઉપલબ્ધ થાય છે તો કે ઓગણચાલીસ માં પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે ત્રણ આવશે ત્યારબાદ ચાલીસ નો પ્રશ્ન હતો કે એક જ ડેટા પ્રકાર ધરાવતી કિંમતોના સમૂહને ખાલજિયા કહે છે તો કે તેને ઓપ્શન બી એટલે કે એ રીતેને કહેવામાં આવે છે ત્યારબાદ એકતાલીસના ભાઈને તો કે આપેલ વાક્યનો અલંકાર શોધો તો કે વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે તો કે તેની અંદર અહીં તે વૃક્ષોને એ રાહ જોતા દર્શાવવામાં આવે છે માટે અહીં એ સજીવ રોપણનું ઉદાહરણ છે માટે તેનો જવાબ એ ઓપ્શન બી સાચો પડે છે અને ત્યારબાદ બેતાલીસના ભાઈને કે આપેલ વાક્યનો છંદ શોધો તો કે મને બોલાવે આ ગિરિવર તણા મોહન શિખરો તો કે તેની અંદર જે વાક્ય આપવામાં આવ્યું તે શિખરની સનનું ઉદાહરણ છે અને ત્યારબાદ તેતાલીસનો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો શબ્દ એ સમાનાર્થી શબ્દ નથી તો કે તેતાલીસના પ્રશ્નની અંદર તમારો જોબ એ ઓપ્શન ડી એટલે કે સોમ એ સમાનાર્થી આ તૈયનો સમાનાર્થી શબ્દ નથી પરંતુ તે એક કયા પ્રકાર દર્શાવે છે એટલે કે જે અમે છે એમે શબ્દ વિભક્તિનો કયો પ્રકાર દર્શાવે છે તો કે તેની અંદર ઓપ્શન બી સાચો પડશે એટલે કે કર્તાના અર્થમાં પ્રથમ વિભક્તિ અને ત્યારબાદ પિસ્તાલીસ મન છે તો કે પ્રિય શબ્દનો સમાસ કયો હશે તે તમારે અહીં પૂછો માં આવશે અને તેની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે તત્પુરુષ તેનો જવાબ બને છે ત્યારબાદ છેતાલીસ મો તો કે જીભ ન ઉપડવી રૂઢિપૂર્વક અર્થ આપો તો કે છેતાલીસ મો પ્રશ્ન ની અંદર તમારો જવાબ એ ઓપ્શન સી એટલે કે વાત કરતા ખચકાટ અનુભવ તે તેનો જવાબ બને છે એટલે કે અહીં ઓપ્શન સી જવાબ બને છે ત્યારબાદ સુડતાલીસ મો પ્રશ્ન તો કે પાણી આવતા પહેલા પાળ બાંધવી કહેવત અર્થ આપવો

કે પીપાવા બંદર એ કયા જિલ્લામાં આવ્યું છે તો કે પીપાઓ બંદર એ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે અને તે પીપાઓ બંદર એ ગુજરાતનું સૌ પ્રથમ ખાનગી બંદર હતું માટે તમારે આ ખાસ પ્રશ્ન યાદ રાખી લેવો અને તો કે ડો એસ એલ ત્રિવેદી કયા રોગના માટેના આંતરરાષ્ટ્રીય ખેતી ધરાવતા ડોક્ટર છે તો કે અહીં જે બાવનો પ્રશ્ન છે તે કરંટ અફેર રિલેટેડ છે અને તે એક કિડની રોગના નિષ્ણાંત છે અને ત્યારબાદ તેપણમાં પ્રશ્ન તો કે મધ્યાહન ભોજન યોજના એ કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી હતી તો કે મધ્યાહન ભોજન યોજના એ માધવસિંહભાઈ સોલંકી એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે એટલે કે માધવશીભભાઈ સોલંકી હતા માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા તેમના સમયે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોપનમાં પ્રશ્ન કે જાપાનના સહયોક્તિ તૈયાર થનાર પ્રથમ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેનનો કોરિડોર એ ક્યાં બનવાનો છે તો કે એ ઓપ્શન એ તેનો જોબ બને છે એટલે કે અમદાવાદ થી મુંબઈ પછી જાપાન ના સહયોગથી સૌપ્રથમ પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને પ્રશ્ન કે ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવશે તો કે ગ્રામ પંચાયતના વડા ને એ સરપંચ એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે ત્યારબાદ છપ્પન નો પ્રશ્ન તો કે બનાસ ડેરી એ ક્યાં આવેલી છે તો કે બનાસ ડેરી એ ઓપ્શન બી એટલે કે પાલનપુર માં આવેલી છે માટે અહીં ઓપ્શન બી સાચો પડે છે ત્યારબાદ સત્તાવન પ્રશ્ન તો કે સૌપ્રથમ પંચાયતી રાજના ઉચ્ચ કક્ષાની સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જીણાભાઈ દરજી તે ઉચ્ચ કક્ષાની સમિતિ માટેના અધ્યક્ષ હતા માટે અહીં ઓપ્શન એ સાચો પડે છે અઠાવન પ્રશ્ન નાબાર્ડ એ શું છે તો કે નાબાર્ડ એ એક બેંક છે એટલે કે ઓપ્શન એ સાચો પડે છે અને જો તમને નાબાર્ડનું ફૂલ ફોર્મ હશે તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ તેનું ફૂલ ફોર્મ થાય છે અને તે તમારે ફૂલ ફોર્મ પણ ખાસ યાદ રાખી લેવું કેમકે તે પણ પૂછાઈ શકે છે ત્યારબાદ ઓગણસાઠમાં પીએ તો કે તરણેતરનો મેળો એ કયા જિલ્લામાં ભરાય છે તો કે તરણેતરનો મેળો એ સુરનગર જિલ્લામાં ભરાય છે એટલે કે અને અહીં ઓપ્શન એ સાચો પડે છે અને હાલમાં જ થોડાક દિવસની અંદર જ તરણેતરનો મેળો એ ભાદરવા મહિનાની અંદર ભાદરવા સુદ તીજ ચોથ પાંચમના રોજે એ તણેતરનો મેળો ભરે છે અને જે ખૂબ જ જાણીતો છે માટે તે પણ તમારે પાકો કરી લેવો ત્યાર બાદ 60 માં પ્રશ્ન તો કે ગુજરાતમાં મહાગુજરાતની આગેવાની કોને લીધી હતી તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે હિન્દુલાલ યજ્ઞિક તેનો જવાબ બને છે અને ત્યારબાદ બાદ 61 માં કે પટોળા માટે ગુજરાતનો કયું શહેર જાણીતું છે તો કે પટોળા માટે એ ગુજરાતનું પાટણ એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે અને પાટણના પટોળાને જીઆઈ ટેગ મળ્યો છે ટેબલ બાસઠ મી છે તો કે પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા તો કે પારસીઓ એ સૌપ્રથમ છંજાન બંદરે ઉતર્યા હતા અને માટે તેનો જવાબ એ ઓપ્શન એ સાચો પડે છે અને સંજાનો બંદર એ વલસાડ જિલ્લાની અંદર આવેલું છે અને ત્યારબાદ તેસઠ મી છે તો કે બે હજાર એકમાં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી એટલે કે બે હજાર અંદર જે કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા એ સાતથી વધુ હતી અને માટે અહીં તેનો જવાબ એ ઓપ્શન એ એટલે કે સાતથી વધારે તેનો જવાબ બને છે અને ત્યારબાદ તો દાંડીઓ દાંડીયો નામનું કર્યું હતું માટે અહીં ઓપ્શન સી એ પડશે હાચવો પડે તો કે ગિરનારના શિલાલેખો સૌપ્રથમ પ્રથમ કોને પ્રાપ્ત થયા હતા તો કે જૂનાગઢના અંદર જે ગિરનારના શિલાલેખો આવેલા છે એટલે કે જે ગિરનારના શિલાલેખો જે ખૂબ જ જાણીતા છે તે સૌપ્રથમ એ કર્નલ ટોડને મળ્યા હતા

ત્યારબાદ 69મું પ્રશ્ન તો કે પશુપતિનાથ મંદિર એકયા દેશમાં આવેલું છે તો કે પશુપતિનાથનું મંદિર એ નેપાળ એટલે કે નેપાળની અંદર આવે છે માટે અહીં એ ઓપ્શન એ સાચો પડે છે અને જો તમને પૂછે કે નેપાળની રાજધાની કઈ છે તો કે નેપાળની રાજધાની એ કાટોમંડુ છે ત્યારબાદ 70મું પ્રશ્ન તો કે ઉગતા સૂર્યનો દેશ કોને ઓળખવામાં આવે છે તો કે ઉગતા સૂર્યનો દેશ એ છાપાનના કેવામાં આવે છે અને જો તમને પૂછે કે આ ધપતા સૂર્યનો દેશ કોને કમ આવે છે તો કે તેને અમેરિકાને ઓળખવામાં રાજધાની એ ટોક્યો છે ત્યારબાદ કે રણમલ તળાવ જિલ્લામાં છે તો કે જામનગરની અંદર આવેલું છે માટે અહીં ઓપ્શન એ સાચો પડે છે ત્યારબાદ બોતેર નો પ્રશ્ન તો કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો એ ડાંગ છે માટે અહીં ઓપ્શન એ સાચો પડે છે અને જો તમને કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો કે તેની અંદર તમારો કચ્છ આવે છે અને ત્યારબાદ તોતેર નો પ્રશ્ન કે શામળાજીનું મંદિર એ કયા જિલ્લામાં આવ્યું છે તો કે શામળાજીનું મંદિર એ અરવલ્લી એટલે કે ઓપ્શન એ તેનો જોબ બને છે ત્યારબાદ ચુમોતેર નો પ્રશ્ન તો કે ગોરખનાથ શિખર એ ગુજરાતના કયા પર્વત પર આવેલું છે તો કે ગોરખનાથનું શિખર એ ગુજરાતના સૌથી ઊંચા પર્વત એટલે કે ગિરનાર પર્વત ઉપર આવેલું છે તે બે પંચોતેરમ વર્ષ તો કે હાલમાં ગુજરાતના કયા છે ને હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો કે ગુજરાતનું એકમાત્ર હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ જેને બીજા સતરની અંદર હેરિટેડ સિટી સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું તો તમે કોમેડી વર્ષમાં જણાવ્યું કે ગુજરાતની કુલ કેટલી ગુજરાતની અંદર કુલ કેટલી સ્થળોને છે હેરિટેડ સિટી તરીકે હેરિટેડ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ છોતેર વર્ષના કે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે એટલે કે ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે જેને ડીજીપી તરીકે ઓળખવામાં આવે છે તે સૌ પ્રથમ મહિલા કોણ બન્યો હતો કે તેની અંદર તમારો જોબ એક ગીતા જોરી આવશે અને જો તમને બસ કે હાલમાં તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હાલના ગુજરાતના ડીજીપી કોણ છે ત્યારબાદ બાદ 76 નો તો ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે તો કે આ જે સત્યો પ્રશ્ન છે તે કરંટ અફેર રિલેટેડ છે અને જે વર્તમાન પદાર્થ મંત્રી મંડળ નો જે પ્રશ્ન હોય તેની અંદર સત્તર ની અંદર ગુજરાતના શિક્ષણ મંત્રી એ સત્યોતરમાં પ્રશ્ન ની અંદર તમારો જોબ એ તે વખતે તેનો જોબ એ ભૂપેન્દ્રભાઈ ચુડાસમા એટલે કે ઓપ્શન સી તેનો જોબ બનતો હતો તો હાલમાં ગુજરાતના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે તે તમે કોમેન્ટ બક્ષમાં પણ જણાવજો અને ત્યારબાદ અઠ્યોતેરમાં પ્રશ્ન ગુજરાત મહોત્સવની શરૂઆત કોને કરી હતી તો કે અંદર એ એ એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ એ વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને ઓગણી ઓગણીસમાં કે હાલમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો કે બે હાજર સત્તર અંદર ગુજરાતના રાજ્યપાલ એ ઓમપ્રકાશ પ્રકાશ કોહલી હતા અને તે વખતે જોબ ઓપ્શન બી બનતો હતો અને જો તમને હાલને બે હાજર એક ત્રેવીસ ની વાત કરીએ

તો કે તે વખતે ગુજરાતની ટીમનું નામ એ ગુજરાત लायंस હતું પરંતુ તે ટીમ એ માત્ર બે વર્ષ સુધી જ બનવામાં આવી હતી તો જો તમને હાલની દ્રષ્ટિએ 2023 ત્રેવીસની વાત કરી તો કે 2023 ત્રેવીસની અંદર જે ગુજરાતની ટીમ છે તો કે તેનું નામ એ ગુજરાત ટાઇટન્સ છે અને ત્યારબાદ બાદ 81 તો કે અમદાવાદના રાણીપ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કરલ છે એટલે કે આ એક કરંટ અફેર્સનો સવાલ પૂછવામાં આવ્યો છે અને 81 પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન એ એટલે કે આનંદીબેન પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ બેંસી વર્ષ તો કે એસટીના ભંગારમાં માલસામાનનું વેચાણ કરતી એમએસટીસી કયા શહેરમાં આવ્યું છે તો કે બેંસીમાં પ્રશ્નની અંદર તમારો જોબ એ ઓપ્શન એ એટલે કે વડોદરાની અંદર આવેલું છે ત્યારબાદ ત્યાંસીમાં ઓપ્શન તો કે જી એસ આરટીસીની નીચેના પૈકી કંઈ વિશિષ્ટ સેવા પૂરી પાડતી નથી તો કે અઠ્યાશીમાં પ્રશ્નની અંદર તમારો જોબ એ ઓપ્શન ડી એટલે કે હોસ્પિટલોને જોડતી સેવા તે એસટી જીએસઆરટીસી નિગમ તે પૂરું પાડતું નથી માટે તેનો જવાબ એ ઓપ્શન ડી બને છે અને ત્યારબાદ ચુડેસિમ પ્રશ્ન તો કે અહીં તમને જે ડેપોના નામ હોય તેનો સવાલ પૂછો મળે છે તો કે ક્ષેત્રુજય બરાબર એસટી ભાવનગર વિભાગ તો અમૂલ બરાબર કયો વિભાગ થાય તો કે ચોર્યાસીમાં પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે નડિયાદ વિભાગ થાય અને અહીં જે તમને વિભાગ અને કયો તેને ડેપો અંદર આવે તેનો વિડીયો આવડે ટૂંક સમયમાં લાવીશું તો તમે તેની માહિતી મળે તે માટે તમે અમારી ચેનલ કરી શકો છો ત્યારબાદ પંચ્યાસી એક મુસાફર લોકલ બસમાં વીસ નંબરના સ્ટેજ પરથી બેઠા અને ત્રેવીસ નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેણે કેટલા કિમીની મુસાફરી કરી ગણાય તો કે પંચ્યાસી પ્રશ્નની અંદર તમારો જવાબ એ ઓપ્શન ડી એટલે કે તેમણે અઢાર કિમીની મુસાફરી કહેવાય ત્યારબાદ છ્યાસી પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ ઉંમરના બાળકની અડધી ટિકિટ થાય છે તો કે છ્યાસી મો પ્રશ્નની અંદર તમારો જવાબ એ પાંચ થી બાર એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે એટલે કે જે એસટીની અંદર જે પાંચ થી બાર વર્ષનું બાળક હોય તો કે તેની અડધી ટિકિટ લેવી જરૂરી છે ત્યાસી મો પ્રશ્ન બે મુસાફરો કે જેમાં એક આઠ વર્ષનું બાળક બે સ્ટેજની મુસાફરી કરે છે જો આખી ટિકિટ માટે કિમી દીઠ બે રૂપિયા ભાડું લાગે તો આ બંને મુસાફરોને ચૂકવાપાત્ર થતું ભાડું કેટલું થાય તો કે તેની અંદર સત્યાસી ની અંદર તમારો જવાબ એ ઓપ્શન સી એટલે કે છત્રીસ રૂપિયા ભાડું ચૂકવવા પાત્ર રહેશે ત્યારબાદ અઠ્યાવીસમી પ્રશ્ન તો કે એક મુસાફરી એસટી બસમાં ઓગણીસ કિલોગ્રામની ઘર વખતે લઈને જાય છે તો તેને ચૂકવવા પાત્ર ભાડું કેટલું લગેજ સ્ટેજ દીઠ કેટલું થાય તો કે લગેજ દીઠ જો ચાર્જ ગણવામાં આવે તો કે તેને કોઈ ચાર્જ ચૂકવવો પડે નહીં અને એટલે માટે કે તેને જો પોતાની ટિકિટ હોય તે તેને ચૂકવાની રહેશે પરંતુ લગેજ માટે તેને એક્સ્ટ્રા કોઈ પણ ભાડું ચાર્જ ચૂકવવો પડશે નહીં અને ત્યારબાદ જો નવ સ્ટેજના ના ચોપન કિમી થાય તો ત્રણ સ્ટેજના કિમી કેટલા થાય તો કે તેની અંદર તમારો જવાબ એ ઓપ્શન સી એટલે કે અઢાર કિમી તેનો જવાબ બને છે ત્યારબાદ નિયમો પ્રશ્ન કે લોકલ બસમાં એક પોઈન્ટ પાંચ સ્ટેજનું ભાડું રૂપિયા આઠ હોય તો ત્રણ મુસાફરનું કુલ ભાડું કેટલું થાય

તો કે તે ભારતની અંદર સૌ પ્રથમ ઓગણીસો દાખલ કરવામાં આવ્યો અહીં ઓપ્શન એ છ મહિના માટે માન્ય રહેશે એ માટે અહીં ઓપ્શન સી એ સાચો પડે છે કોર્સિંગ પરથી બસને પસાર કરતા પહેલા કેટલી દૂર ઉભી રાખવી જોઈએ એટલે કે અહીં જે કંડક્ટરની માટે જે ફરજો છે તે તમને અહીં પૂછવામાં આવી છે અને તેની અંદર તમારો જોબ એ ઓપ્શન c એટલે કે ચાલીસ ફૂટથી વધારે તેને દૂર રાખવી જોઈએ ત્યારબાદ કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વધારે કેટલા વર્ષ સુધીનું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે તો કે ચોરાણું માં પ્રશ્ન એની અંદર તમારો જોબ એ ઓપ્શન એ એટલે કે વીસ વર્ષ માટેનું છે ત્યારબાદ પંચાણું માં પ્રશ્ન શરીરનું સંતુલન એ કયું અંક છે તો કે તેની અંદર તમારો જોબ એ ઓપ્શન બી એટલે કે નાનું મગજ એ શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય છે. અને ત્યારબાદ છ નંબર પ્રશ્ન કે માણસના મૃત્યુ બાદ આંખનું દાન એ કેટલા સમયની અંદર કરવામાં આવશે તો કે તેની અંદર તમારો જોબ એ ઓપ્શન ડી એટલે કે છ કલાકની અંદર આંખનું દાન કરવામાં આવે છે ત્યારબાદ સત્તાણું પ્રશ્ન તો કે મુસાફરી દરમિયાન દર્દીને મધમાખી કરડે તો ખાલી જગ્યા તો કે અહીં તમને એક વિજ્ઞાનનો સવાલ પૂછવામાં આવે છે તો કે તેની અંદર તમારો જોબ એ ઓપ્શન ડી એટલે કે લીંબુનો રસ લગાડવો જોઈએ ત્યારબાદ અઠાણું પ્રશેને તો કે બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે તો કે બસની અંદર કેટલા મુસાફરો લેવા તેની સંખ્યા એ આરટીઓ એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે એટલે કે બસની અંદર કેટલી સીટો રાખવી તે એ આરટીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે ત્યારબાદ નવ નવ્વાણું પછી તો કે પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલવાનું હોય છે તો કે તે નવ્વાણું પ્રશ્ન અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે બેસવાના સ્થળેથી એટલે કે પ્રવાસી પાસેથી કંડક્ટર મુસાફરી ભાડું એ ક્યારે વસૂલવાનું હોય છે તો કે બેસવાના સ્થળેથી જ્યારે બેસવાનું સ્થળે બેસે ત્યારથી કંડક્ટર મુસાફરી પાસેથી ભાડું લઈ શકે છે ત્યારબાદ સો માં પ્રશ્ન કે બસમાં બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને શું કેમ આવશે એટલે કે બસ સ્ટેશનમાં જો તમે હોય તો બસને પોતાના સ્ટેશન સુધી મૂકવા માટે જે બસ પાછી લેવામાં આવે તો કે તે પદ્ધતિને શું કેમ આવશે

અને જો તમને આ સોય સો પ્રશ્ન ગમ્યા હોય અને જો તમને આની ઉપર કંડક્ટરની તૈયારી કેવી કેવી રીતે કરવી તેની માહિતી મળી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમે કંડક્ટર ભરતી માટે જે બીજા પેપર મૂક્યા તે ન જોયા હોય તો તમે તે પણ જોઈ શકો છો જે તમને આવનારી કંડક્ટર પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને કેવી રીતે તૈયારી કરવી તે તમને જાણવા ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે તે વિડીયો એકવાર તો ખાસ જોઈ લેજો જેથી તમને તમારે રણનીતિ કઈ પ્રકારની તૈયારી કરી હોય તે તમને ખબર રહે અને જો તમે હજી સુધી આપણી ચેનલ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કન્ડક્ટર કોઈ પણ અપલોડ અપડેટ જો હું અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલા મળી રહે અને જો હજી સુધી તમે અમારા ટેલિગ્રામ ચેનલ આરો લર્નિંગની અંદર ન જોડાય તો તેની અંદર પણ જોડાઈ શકો છો જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી દઈશ તો ત્યાં જઈને તમે જોડાઈ શકો છો જય હિન્દ જય ભારત